અમદાવાદમાં કાલુપુરમાં સ્વામિનારાયણ મંદિર ભક્તો માટે બંધ કરવામાં આવ્યું. ભક્તિ માટે બંધ થયું છે આ મંદિર, સાથે ફિલ્મના શૂટિંગ માટે મંદિર ચાલુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ તો કાલુપુરના સ્વામિનારાયણ મંદિરમાં એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. અહીં પ્રવેશ જે છે બંધ કરવામાં આવ્યો છે ભક્તો માટે. શૂટિંગમાં 10 થી 15 વર્ષના બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આખરે એ કેટલું ઉચિત છે તે સવાલ અહીં થઈ રહ્યો છે, કારણ કે કોરોના કાળ છે અને કોરોના કાળની અંદર બાળકોને પણ એક ફિલ્મના શૂટિંગમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવી રહ્યા છે, જે બિલકુલ ઉચિત નથી. ભક્તિ માટે આ મંદિરને બંધ કરવામાં આવ્યું છે અને બીજી તરફ જે ફિલ્મ છે તેનું શૂટિંગ કરવા માટે નાના બાળકોને કોરોના કાળની વચ્ચે અહીં શૂટિંગ માટે બોલાવવામાં આવી રહ્યા છે, જે ખૂબ જ બેદરકારી ભર્યું વલણ કહી શકાય. કોરોનાને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરો હરિભક્તો માટે બંધ રાખ્યા છે, ત્યારે કાલુપુરનું સ્વામિનારાયણ મંદિરમાં શૂટિંગ ચાલી રહ્યું છે, જ્યાં આગળ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક વગર શૂટિંગમાં લોકો જે છે તે જોવા મળ્યા છે. અહીંના સ્થાનિકો છે તેમજ હરિભક્તો છે તે લોકોમાં પણ એક રોષની લાગણી છે, તેની સાથે વાત કરશું. શું કહેશો કાકા કે અંદર શૂટિંગ ચાલી રહ્યું છે અને આપને છેલ્લા 6 મહિનાથી દર્શન નથી થયા, શું કહેવું? એ લોકો એમ કહે છે કે કોરોનાથી સંક્રમિત થવાનો ભય છે. અમે માનીએ છીએ કે કોરોનાથી સંક્રમિત થવાનો ભય છે અથવા તો હશે, પણ એનો અર્થ એવો નથી કે એ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ના જાળવી શકે અને 5-5 વ્યક્તિનો દર્શન કરવા, એ ધારે તો દર્શન કરવા જવા દઈ શકે એમ છે. પણ એ લોકોના જ જવા દે છે જે નક્કી કરેલા લોકો છે, અથવા તો એવા લોકો માત્ર જાય છે જે લોકો પાસે છે, બાકી કોઈને એન્ટ્રી નહીં. આ કેવું શું કેવું છે? અંદર શૂટિંગ ચાલી રહ્યું છે અને હરિભક્તોને અંદર ન જવા દેતા. મને તો એક વસ્તુનો એવો અહેસાસ થાય છે કે કોરોના છે કે નહીં એ પહેલાં નક્કી કરવા જેવું છે. અને ધારો કે છે તો ગરીબોને છે અને અમીરોને નથી, કારણ કે મંદિરમાં દર્શન માટે એવી બંધન છે કે એક્ટિવાવાળા ના જઈ શકે પણ ફોર વ્હીલરવાળા જઈ શકે. તો હવે કદાચ સંપ્રદાયના મોટા માથાઓ એવું નક્કી કર્યું હોય કે ભાઈ જે શૂટિંગ ચાલી રહ્યું છે બાબતે શું કહેવું, કોઈ સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવાતું, એક બાજુ સોશિયલ ડિસ્ટન્સ. શૂટિંગ એટલે આ તો કેવી વસ્તુ છે કે સંપ્રદાય એમ કે અમારી માલિકીની જગ્યા અમે જેને ઈચ્છા ધારીએ અને આવવા દઈએ, એમાં એ લોકો એ ટાઈમે કોરોના શબ્દ ભૂલી જાય છે. મંદિરનો ફાયદો થતો હોય એ વસ્તુનો એ લોકો અમલ કરે છે, એટલા માટે એક્ટિવાવાળાને બહાર રાખે ને ગાડીઓવાળાને અંદર જવા દે છે. સંપ્રદાયને જે ફાયદો થતો હોય તે અહીંના સ્થાનિકનું કહેવું છે. શું કહેવું છે અંદર દર્શન કરવા? તમે ઘણા સમયથી નથી ગયા અને શૂટિંગ ચાલી રહ્યું. હું ઘણા સમયથી અહીંયા રહું છું, મને કેટલા ટાઈમથી અંદર જોવા મળતું નથી અંદર દર્શન કરવા, અને આ બધું ચાલે છે બરાબર. આપનું શું કહેવું છે અંદર દર્શન તમે બી કરવા નથી જઈ શકતા અને શૂટિંગ ચાલી રહ્યું છે, અત્યારે કોઈ સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ જોવા મળે? ના, આમાં શું છે કે આ ભાઈએ કીધું બરાબર છે કે એક્ટિવાવાળાને નથી જવા દેતા પણ ગાડીઓવાળા બધા જઈ શકે છે, અને જે બી પૈસા અત્યારે શૂટિંગ ચાલે છે. શું કહેવું છે બાબત? હા, એ શૂટિંગ ચાલે છે, ગઈકાલે બી ચાલતું હતું અને રોજ ચાલે છે. જેને જવા દેવા એને જવા દે, બાકી બીજા કોઈને જવા નહીં દેતા. મારું કહેવું એવું છે કે જો અંદર શૂટિંગ થઈ શકતું હોય આટલા બધા લોકોની સાથે અને આટલા બધા લોકો ભેગા થઈ શકતા હોય તો એમાં કોરોનાનો ભય ક્યાં આવ્યો? અને સામાન્ય માણસો દર્શન કરવા જાય તો એના માટે કોરોના? આ દેશની કુલ વસ્તી 135 કરોડની છે અને એમાં 1 લાખ કેસ આવે તો 1% કરતા પણ ઓછા કેસ થયા, અને તમે લોકો કોરોનાથી આ દેશની સરકાર માત્ર ગરીબ જનતાને ગભરાવે છે, કારણ કે 1 લાખની જે રોજના કોરોના કરતા